ધોરણ પાંચ વિષય પર્યાવરણ આસપાસ પ્રકરણ ચૌદ જ્યારે ધરતી ધ્રુજી ઉઠી ભાગ પાંચ આપણે ભાગ પાંચની અંદર વધારાના કેટલાક સવાલ અને તેના જવાબની ચર્ચા કરીશું જે તમારે હોમવર્કમાં નોંધવાના થશે ચૌદમાં સવાલ છે પૂર એટલે શું પૂર કોને કહેવાય તો નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને પૂર કહે છે નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને પૂર કહે છે પંદરમો સવાલ છે પૂર આવે ત્યારે શું કરવું જોઈએ પહેલો પોઈન્ટ ઊંચાઈ ધરાવતા मजबूत स्थल पर आशरो ऊंचाई धरावता मजबूत स्थल पर आशरो बीजो पॉइंट नदी किनारा थी दूर रहो नदी किनारा थी दूर रहो तीजो पॉइंट नो वीज प्रवाह बंद करव घर वीज प्रवाह बंद करवो चौथो पॉइंट અજાણ્યા પાણીમાં ન જવું ચોથો પોઈન્ટ અજાણ્યા પાણીમાં ન જવું પાંચમો પોઈન્ટ ખુલ્લી ગટર કે ખાડાવાળી જગ્યાએ સાવધાની રાખવી ખુલ્લી ગટર કે ખાડાવાળી જગ્યાએ સાવધાની રાખવી છઠ્ઠો પોઈન્ટ લાકડી ટોર્ચ જાડું દોડું પ્રાથમિક સારવાર માટેના સાધનો વગેરે હાથ વગર રાખવા લાકડી ટોર્ચ જાડું દોડું પ્રાથમિક સારવાર માટેના સાધનો વગેરે હાથ વગર રાખવા સાતમો પોઈન્ટ સમાચાર પત્રમાં આવતા કે ટીવીમાં આવતા સમાચારો ધ્યાનથી સાંભળી તેને અનસર અનુસરવું જોઈએ પરંતુ ખોટી અફવાઓથી દૂર રહેવું જોઈએ તો આ પ્રમાણે પૂર આવે ત્યારે આપણે આ કરી શકીએ સોળમો સવાલ છે ગામ પૂરમાં પ્રભાવિત થયું છે તમે તેને શું મદદ કરશો તમારી આજુબાજુનું કોઈ ગામ જો પૂરની અંદર પ્રભાવિત થયું હોય તો તમે શું મદદ કરી શકો તો પહેલી બાબત અનાજ કપડા દવાઓ રસોઈના સાધનો વાસણો ગાદલા વગેરે જરૂરિયાતો પૂરી પાડીશું બીજો પોઈન્ટ પ્રભાવિત લોકો માટે પ્રભાવિત લોકો માટે રહેઠાણનો બંદોબસ્ત કરીશું ત્રીજો પોઈન્ટ તે ગામના લોકોને પાણી ઉકાળીને પીવા સૂચના આપીશું ચોથો પોઈન્ટ તે ગામના પશુઓને પૂરતું ઘાસ અને પીવા પાણી મળે એવી વ્યવસ્થા કરીશું પાંચમો મુદ્દો ગામમાં પૂરથી આવેલા કચરાનો નિકાલ કરીશું છઠ્ઠો પોઈન્ટ પૂરથી ધોવાઈ ગયેલા ગામના રસ્તાઓને દુરસ્ત કરવા શ્રમ યજ્ઞમાં જોડાઈશું એટલે કે પૂરથી ધોવાઈ ગયેલા ગામના રસ્તાઓને રિપેરિંગ કરવા માટે મદદ કરીશું સાતમો બાબત પૂરગ્રસ્ત ક્ષેત્રમાં કેટલીક સેવા સંસ્થાઓ રાહત કાર્ય કરશે એમાં આપણે જોડાઈશું ત્યારબાદ છેલ્લો મુદ્દો મુખ્યમંત્રીના રાહત ફંડમાં અથવા કોઈ સેવા સંસ્થાના ફંડમાં નાણાકીય મદદ કરીશું તો આવી રીતે ગામ પૂરમાં પ્રભાવિત થયું છે તેને આપણે આવી રીતે મદદ કરી શકીશું ત્યારબાદ સત્તરમો સવાલ આપત્તિ એટલે શું આપત્તિ કોને કહેવાય તો અચાનક કોઈ કુદરતી દુર્ઘટના બને ત્યારે માનવ જીવન ખોરવાઈ જાય કે મુશ્કેલીમાં મુકાઈ જાય આવી કુદરતી દુર્ઘટનાને આપત્તિ કહે છે અચાનક કોઈ કુદરતી ઘટના દુર્ઘટના બને ત્યારે માનવ જીવન ખોરવાઈ જાય કે મુશ્કેલીમાં મુકાઈ જાય આવી કુદરતી દુર્ઘટનાને આપત્તિ કહે છે આપત્તિના મુખ્ય પ્રકારોની વાત કરીએ તો બે મુખ્ય પ્રકાર છે આપત્તિના કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિ કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિ કુદરતી આપત્તિનો જો હું તમને વાત કરું તો ધરતીકંપ જ્વાળામુખી વિસ્ફોટ દુષ્કાળ પૂર વાવાઝોડું દાવાનળ ભૂસ્ખલન ત્યારબાદ સુનામી આ પ્રકારના કુદરતી આપત્તિઓ છે જ્યારે કૃત્રિમ આપત્તિની જો વાત કરીએ તો યુદ્ધ રોગચાળો ધક્કામુક્કી નાસભાગ હુલ્લડ આતંકવાદી હુમલા કોમી રમખાણો આ બધા માનવસર્જિત આપત્તિઓ છે ત્યારબાદ વાત કરીએ ઓગણીસમો સવાલ દુકાળની પરિસ્થિતિ ક્યારે સર્જાય છે દુકાનની પરિસ્થિતિ ક્યારે સર્જાય છે તો જવાબ તરીકે વરસાદ પડ્યો ન હોય અથવા નહીવત પડ્યો હોય તેવી સ્થિતિમાં પાક અને ઘાસચારો ઉગે નહીં તો દુકાનની પરિસ્થિતિ સર્જાય છે ફરીથી વરસાદ પડ્યો ન હોય અથવા નહીવત પડ્યો હોય તેવી સ્થિતિમાં પાક અને ઘાસચારો ઉગે નહીં તો દુકાળની પરિસ્થિતિ સર્જાય છે ત્યારબાદ વાત કરીએ વીસમો સવાલ દુકાળથી બચવા કેવા પ્રયત્નો કરવા જોઈએ તો પહેલી બાબત દર વર્ષે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને ઉછેરવા જોઈએ તમને ખબર છે વૃક્ષ વાવો વરસાદ લાવો આ કહેવત છે તમને પોતાને ખબર છે તો પહેલો પોઈન્ટ દર વર્ષે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને ઉછેરવા જોઈએ બીજો પોઈન્ટ વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે ખેત તલાવડીઓ તૈયાર કરવી જોઈએ ત્રીજો પોઈન્ટ હવામાં ભેજનું પ્રમાણ જાળવવા વરસાદને સોરી વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવવું જોઈએ ત્રીજો પોઈન્ટ હવામાં ભેજનું પ્રમાણ જાળવવા વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવવું જોઈએ ચોથો પોઈન્ટ ગામ પાસેથી વહેતા નાળા ખાડી કે નાની નદીના કેટલાક ભાગો વચ્ચે આડબંધો બાંધીને પાણીનો સંગ્રહ કરવો જોઈએ પાંચમી બાબત સિંચાઈ અને પીવા માટે પાણી મેળવવા કૂવા ઊંડા કરાવવા અથવા રિચાર્જ કરાવવા જોઈએ છઠ્ઠી બાબત બંધ સાથે જોડાયેલી નદીઓનો વિસ્તાર વધારવો જોઈએ સાતમી બાબત ભૂગર્ભ જળનો જથ્થો વધારી શકાય તે માટે ચોમાસાનું પાણી જમીનમાં ઉતારવાના પ્રયત્નો કરવા જોઈએ જેટલું પાણી જમીનનું વધારે ઉતરે એટલું ભૂગર્ભ જળ વધે અને ભૂગર્ભ જળ વધે તો સ્વાભાવિક છે વરસ સુધી આપણે તે પાણીનો ઉપયોગ કરી શકીએ ભૂગર્ભ જળનો આઠમી બાબત વરસાદના પાણીનો વધારે સંગ્રહ કરવા માટે તળાવો ઊંડા કરાવવા જોઈએ તો આવી રીતે દુષ્કાળ દુકાળની પરિસ્થિતિથી બચવા માટે પ્રયત્નો કરવા જોઈએ ત્યારબાદ એકવીસમો સવાલ વાવાઝોડીની વાવાઝોડાની પરિસ્થિતિ ક્યારે સર્જાય છે વાવાઝોડાની પરિસ્થિતિ ક્યારે સર્જાય છે તો વાત કરીએ સમુદ્ર ઉપર હવાનું હળવું દબાણ ઉત્પન્ન થવાથી અત્યંત વેગપૂર્વક પવન ફૂંકાય છે એ વેગીલા પવનો ભારે વરસાદ સાથે વાય ત્યારે વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાય છે તો ચોમાસાની અંદર તમે જો વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાતી હોય છે તેનું કારણ આ છે ત્યારબાદ સુનામી એટલે શું બાવીસમો સવાલ તેનો જવાબ સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં ધરતીકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાથી વિશાળ કદના ઊંચા મોજા ઉત્પન્ન થાય છે તેને સુનામી કહે છે ત્રેવીસમો સવાલ દાવા નળ એટલે શું ગીચ જંગલોમાં મોટા વૃક્ષોની સૂકી ડાળીઓ એકબીજી સાથે ઘસાય કે અન્ય કોઈ કારણસર અગ્નિ પેદા થાય છે આ અગ્નિ જંગલમાં ઝડપથી ફેલાય છે જંગલમાં આ રીતે લાગેલી આગને દાવાનળ કહે છે તો આ જંગલમાં લાગતી આગ જેને આપણે દાવાનળ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ બાદ 24મો સવાલ આપત્તિ વ્યવસ્થાપન એટલે શું બહુ જરૂરી બાબત છે આપત્તિ વ્યવસ્થાપન એટલે શું તેની વાત કરીએ કે જ્યારે વધુ સંખ્યામાં માણસો કોઈ આપત્તિ વિનાશ કે સંકટનો ભોગ બને ત્યારે તેમને એ પરિસ્થિતિમાંથી સલામત કે ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતે બહાર કાઢવા આચરવામાં આવતી પ્રવૃત્તિઓને આપત્તિ વ્યવસ્થાપન કહે છે તો આ આપત્તિ વ્યવસ્થાપનની વાત કરી પચીસમો સવાલ છે નીચેની આવૃ આપત્તિઓનું કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિમાં વર્ગીકરણ કરો તો આપણે વાત કરી ચૂક્યા છીએ પ્રકારની અંદર કે કુદરતી આપત્તિઓ કઈ કઈ છે તે ધરતીકમ એ કુદરતી આપત્તિ ગણાય યુદ્ધ એ માનવસર્જિત આપત્તિ ગણાય રોગચાળો એ પણ માનવસર્જિત આપત્તિ છે જ્વાળામુખી વિસ્ફોટ એ કુદરતી આપત્તિમાં આવશે દુકાળ એ પણ કુદરતી આપત્તિમાં આવશે ધક્કા મૂકી એ આપણે કરીએ છીએ તમને ખબર છે એટલે માનવસર્જિત આપત્તિઓ પૂર એ કુદરતી આપત્તિ છે સુનામી એ પણ કુદરતી આપત્તિ છે નાશપાક એ માનવસર્જિત છે આપણે દોડાદોડી કરીએ ને કેટલીક સમસ્યાઓ ઊભી કરતા હોઈએ છીએ એટલે માનવસર્જિત આપત્તિમાં આવશે હુલ્લડ એ પણ માનવસર્જિત આપત્તિમાં આવશે વાવાઝોડું એ કુદરતી આપત્તિ છે દાવાનળ એ પણ કુદરતી આપત્તિ છે આતંકવાદી હુમલા એ માનવસર્જિત આપત્તિમાં આવશે કોમી રમખાણો એ પણ માનવસર્જિત આપત્તિમાં આવશે ભૂસ્ખલન જે પર્વતીય વિસ્તારોની અંદર બનતું હોય છે એ કુદરતી આપત્તિમાં આવશે માર્ગ અકસ્માત એ માનવ સર્જિત આપત્તિ તો જેટલા નીચે અંડરલાઇન કરી છે બધા જ કુદરતી આપત્તિમાં અને બાકીના બીજા બધા જ માનવ સર્જિત આપત્તિમાં આવશે જોડકા વિભાગ અ અને વિભાગ બ જોડો આનો જ્યારે જવાબ લખો ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમારે કે આજે વાત કરી ધરતી તો એનો જવાબ આવશે ધરતી ધ્રુજવા લાગે તો કોઈ આમ કહીને આમ જવાબ નથી જોડવાનો આવી રીતે આમ પૂર તો નાદીનો ધસ મસ્તો પ્રવાહ એટલે આને આમ કહીને આમ ચાર નંબર આવું કોઈ નથી આ રીત ખોટી છે તમારે કહે લખવાનું મેં તમને સમજાવેલું છે પહેલાં પણ તો લખવાનું એ ધરતી લખ્યા પછી સામે તેની નિશાની કંઈ જવાબ લખવાનો ધરતી ધ્રુજવા લાગે ધરતી ધ્રુજવા લાગે આ પ્રમાણે જવાબ દરેકના લખવાના છે તો આ જોડકા વાવાઝોડું તો અતિ ઝડપે પવન ફૂંકાય દાવાનળ જંગલ સંપત્તિને નુકસાન તો આ જોડકા છે ચાર તમારે પૂરા કરવાના છે તે તો આ પ્રમાણે પ્રશ્ન એક જેના સવાલના જવાબ તમારે લખવાના છે ભાગ પાંચની અંદર ચૌદમાં સવાલથી માંડીને છવ્વીસ સુધી અને એ લખાયા પછી પ્રશ્ન બે એક શબ્દમાં સવાલ જવાબ છે જે લખવાના છે તમારે ભાગ એકની અંદર આપણે આનું પ્રેઝન્ટેશન આપી દીધેલું છે પાંચ સવાલો તમારી સામે ત્યારબાદ છ થી બાર સુધીના સવાલો ત્યાર પછી પંદર સુધીના સવાલ અને એ પંદર જે સવાલ છે તેના આ જવાબ છે તો આ પ્રમાણે પ્રકરણ ચૌદ જ્યારે ધરતી ધ્રુજી ઉઠી તે પૂરું થયું